ની રેસિડેન્સીના ચાર રહીશો સામે કતારગામ પોલીસે રાયોટિંગના ગુનામાં કાર્યવાહી કરતા મંગળવારે મોડી રાતે લક્ષ્મી રેસિડેન્સીના રહીશોએ પોલીસ સ્ટેશનનો હુરિયો બોલાવ્યો હતો. ટોળાને વિખેરવા પોલીસે હળવો બળ પ્રયોગ કર્યો હતો. ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ ધારાસભ્ય સહિત રાજકીય નેતાઓ પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા. લક્ષ્મી રેસિડેન્સી અને બિલ્ડર વચ્ચે કોમન પ્લોટમાં ક્લબ હાઉસને લઈ વિવાદ ચાલી રહ્યો છે. સોસાયટીના રહીશો ક્લબ હાઉસ અમને સોંપી દો, તો બીજી તરફ બિલ્ડરે ક્લબ હાઉસ અમારી માલિકીનું છે, આ મુદ્દે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. સોસાયટીના રહીશોએ બે દિવસ પહેલાં દિવાલ તોડી નાખી હતી. મંગળવારે સવારે સોસાયટીના રહીશોએ ક્લબ હાઉસમાં તાળા મારી ભાડુઆત સાથે ભારી માથાકૂટ કરી હતી, જેમાં કતારગામ પોલીસે 4-5 રહીશો સામે રાયોટિંગનો ગુનો દાખલ કરી મોડી રાતે કાર્યવાહી કરતા ટોળાએ પોલીસ મથકનો ઘેરાવ કરી અમને બધાને અટકમાં લો એમ કહી પોલીસ સાથે માથાકૂટ કરી હુરિયો બોલાવ્યો હતો. મોડી રાતે પોલીસે મામલો થાળે પાડ્યો હતો. તમે મને આના માટે કઈ ફર્સ્ટ એડ ની કઈ સુવિધા કરી આપો. એને શું મને કીધું, મેડમ આ તમારી હોસ્પિટલ નથી, આ પોલીસ સ્ટેશન છે, જાઓ તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. એક જેન્ટ્સ પોલીસ થઈ ગયા, લેડીઝ ઉપર પણ હાથ ઉપાડેલો છે. નામ કાછડિયા નીતાબેન પરેશભાઈ છે. હું મારા છોકરાને બચાવવા ગઈ એટલે એને જોરથી ગ્રીલનો ધક્કો મારીને મને આ ખંભો દુખતો કર્યો, તો એને આ હરકત ના કરવી જોઈએ. અમારી સાઈડ છે કે ઓલી બાજુ છે, એટલે એ તો અમે ન ઓળખતા હોય ને, એના પોલીસના જ માણસો હતા, જેન્ટ્સ હતા, જેન્ટ્સ પોલીસ વાળા, તો એ લોકો કેમ અમને આવી રીતે કરીએ કે લેડીઝને. સોસાયટીમાંની અમે અહીંયા આવ્યા ને તે દશક પોલીસ હતી, અને અમારા જેન્ટ્સ વાતું કરતા હોય તોય પકડી ગયા છે, તો એની કે ઓલી મજાક કે એ લોકો એ રીતે પકડી શકે, વાતાઘાટે અમારી સાથે ન કરી શકે. એ અમારું અમારે છે, અમારું છે એ અમને પાછું આપો, એનું હોય તો અમે મૂકી દઈએ, અને અમારું દસ્તાવેજમાં અમારું લખેલું છે એને એટલે આપવું છે, એમને નથી આપતો. હા, મારું નામ સેજલ ચલોડિયા છે. હું લક્ષ્મી રેસિડેન્સીની એક રહેણાંક છું અને એ બિલ્ડિંગમાંથી આવું છું. અમારે આજે બપોરે એવો બનાવ બન્યો કે એ લોકોએ વાતાઘાટ કરવા માટે અમારા 4 માણસોને અહીંયા બોલાવેલા હતા, જેના માટે અમારા 4 માણસો અહીંયા આવ્યા. અને 2 કલાક પછી પણ જ્યારે એ લોકો રિટર્ન આવ્યા ત્યારે અમને ફોન મારફતે ખબર પડી કે એ લોકોને અરેસ્ટ કરી લીધા છે અને એમની ઉપર હાથ ઉપાડવામાં આવ્યો છે. તો આ લક્ષ્મી રેસિડેન્સી જે ક્લબ માટે લડત લડે છે, ક્લબ ખાલી 4 જણાનું નથી, 1100 માણસોનું છે, એટલે અમે બધા એના સપોર્ટ માટે અહીંયા આવેલા. તો અમારા કોઈ જાતનો અમે અવાજ નથી કર્યો, અમે નીચે શાંતિથી ઊભેલા છીએ, લેડીઝ છે, જેન્ટ્સ છે, તેમ છતાં અચાનક જ જેન્ટ્સ પોલીસે રાક્ષસોનું સ્વરૂપ ધારણ કરીને નીચે આવી ગયા અને દંડાવાળી કરવા માંડ્યા. કોઈને માથા ઉપર માર્યું છે, કોઈકને બેક સાઈડ માર્યું છે, ઘણું વાગ્યું છે, અને જબરદસ્તીથી લોકોને પકડીને ખેંચીને અંદર નાખેલા છે. જ્યારે લોકોને અંદર નાખવા માંડ્યા, હું બચાવવાની કોશિશ કરી હતી ને, જાળીમાં મારો અંગૂઠો આવી ગયો. એને જાળી ખબર છે અંગૂઠો છે, તેમ છતાં એણે એટલા જોરમાં મારો અંગૂઠો ખેંચ્યો કે હું આખી જાળીની અંદર ચાલી ગયેલી. આ 4-5 લેડીઝોએ મને સાથ આપીને એણે મને બહાર કાઢી. એ લોકોને દયા નામની વસ્તુ નથી કે આ બેનનો આખો અંગૂઠો ચાલ્યો જશે. મને એમ લાગ્યું કે આ તૂટી જવાનો છે, એટલો જોરમાં એણે પ્રેશર મારેલું હતું. અમારી પાસે વિડિયા પણ છે, એ પણ અમે લાઈવ કરીશું. ચુની કજેરા અને વસંત કજેરા આ 2 મહાનુભાવો બપોરના અહીંયા બેઠેલા છે આ લોકો વારે વાતો કરવા માટે. 2 દિવસથી જે પોલીસ અમને એમ કહેતી હતી આ ક્લબ તમારું છે, ડોક્યુમેન્ટ સાચા છે, એ આજે અચાનક બપોરથી પોલીસ ફરી ગઈ અને રાક્ષસોની જેમ અમારા ઉપર તૂટી પડી. આ કોઈ આ કઈ રીતનું સંવિધાન છે નથી ખબર પડતી. અમારે અમારું કાયદાનો અમારા હકની વસ્તુ માંગવી હોય તો અમે કોની પાસે જઈએ? જે આવા લોકો હોય પોલીસ વાળા ત્યાં તો મળવા માત્ર જ નથી લાગતું. પૈસા ખોડાવીને કતારગામ વિસ્તારના લક્ષ્મી એકલેવમાં બિલ્ડરો અને ફ્લેટની એક અણસમજી કે સમજણમાં એક કોઈક ગૂંચવણના કારણે
एक विवाद उभो थयो ने विवादना भाग रूपे सोसायटीना पांच आगेवानोने पोलीसवाळाओए जवाब लखवा माटे बोलाव्या अने ज्यारे जवाब लखवा माटे बोलाव्या त्यारे पांचे पांच लोकोने बेसाडी दीधा एमनो कोई पण वाक नहोतो छतां पण बेसाडी दीधा एटले एमने सपोर्ट आपवा माटे एनो पीठबळ बनवा माटे आखी आखी सोसायटी ज्यारे अहीं पोलीस स्टेशन आवी पोलीस स्टेशनની સામે ઊભી રહી કે અમારા જે આગેવાનો છે એમને છોડી મૂકવામાં આવે તો પોલીસવાળાઓએ આ મહિલાઓ ઉપર બાળકો ઉપર યુવાનો ઉપર અમાનુષી રીતે લાઠીચાર્જ કર્યો અને ઘણા બધા લોકોને આમાં ઈજાઓ પણ પહોંચી છે ઘણા બધા લોકો હોસ્પિટલ પણ ગયા છે આ ઘટનાની જાણ થતા અમારા પ્રદેશ પ્રવક્તા ભાઈ શ્રી યોગેશભાઈ જાદવાણી એમને જાણ થઈ એટલે એ પહોંચ્યા અને એમણે જાણ કરી એટલે હું પણ પહોંચ્યો છું ઘણા બધા લોકો મોબાઈલમાં શૂટિંગ ઉતારી રહ્યા હતા પોલીસવાળા એમને મોબાઈલ પણ છીનવી લીધા છે અને 22-25 લોકોને બીજા અન્ય લોકોને પણ અરેસ્ટ કરી અને પોલીસ સ્ટેશનની અંદર બેસાડી દીધા છે ગુજરાત સરકારની ભારતીય જનતા પાર્ટીની આ સરકાર તાનાશાહ ઉપર ઉતરી આવી છે આ પ્રશ્ન છે એ બિલ્ડરનો અને ફ્લેટ ધારકોનો છે એમાં પોલીસને કાંઈ લેવા દેવા હોતું નથી પોલીસને આમાં કોઈ પણ જાતનો રોલ ભજવવાનો પણ નથી હોતો કારણ કે આ લોકો કોઈ ગુંડા તત્વો નથી પોલીસની જે જવાબદારી ગુંડા તત્વોને છે એ નાથવામાં નિષ્ફળ રહી છે એટલે એનો ભોગ સામાન્ય જનતાને બનાવી રહ્યું લાગે છે ત્યારે આ ઘટના બની છે એટલે આમ આદમી પાર્ટીના એક જવાબદાર પ્રતિનિધિ તરીકે અને સુરત મહાનગરપાલિકાના રિપોર્ટ નેતા તરીકે મારી ફરજના ભાગરૂપે હું આવ્યો છું અને હું આગેવાનો સાથે ચર્ચા કરી અને પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને અમે મળવા જઈશું અને ઘટનામાં આગળ શું કાર્યવાહી કરવાની છે એની જાણકારી અમે મેળવીશું.